વડસરની હંસા મહેતા સ્કૂલમાં ગંદકીના મુદ્દે હોબાળો મચવા પામ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વડસરની હંસા મહેતા સ્કૂલ પરિસરમાં ગંદકી મામલે વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા નલિન મહેતાએ શાળાની ઓચિંતી મુલાકાત લેતા શાળા પરિસરમાં તેમને કચરો નજરે જોવા પડતા આચાર્યને આ અંગે પૂછતા આચાર્ય દ્વારા અમારી શાળાને સ્વચ્છતાનું પુરસ્કાર મળ્યું છે તેવો જવાબ આપ્યો હતો. ત્યારે નલિન મહેતાએ લાગવગથી મળ્યો હશે તેમ કહેતા આચાર્યના આત્મસન્માનને ઠેસ પહોંચી હતી અને તેઓએ બોલવામાં સંતુલન ગુમાવી નલિન મહેતાને અંદર પ્રવેશવા સંદર્ભે સવાલો કર્યા હતા, જેથી શિક્ષણ સમિતિના અન્ય સભ્ય નરેન્દ્ર જયસ્વાલ પણ શાળામાં દોડી આવ્યા હતા અને નલિન મહેતા અને નરેન્દ્ર જયસ્વાલ દ્વારા શાસનાધિકારીને શાળામાં બોલાવી આચાર્ય સામે આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો પાયો જ્યારે મજબૂત કરવા માટેનું આહવાન કરેલું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપનું રાજ છે. સ્વચ્છતા અંગેની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે શાળાના આચાર્ય જણાવે છે કે મને સ્વચ્છતા શ્રેષ્ઠ સ્વચ્છતા માટેનો એવોર્ડ મળ્યો છે. એમની શાળાની સ્વચ્છતા એમને બતાવી મેં કીધું આ અહીંયા જ આવી રીતે તમે જે આ સ્વચ્છતા કહો છો આ બધી સ્વચ્છતા છે. વિડીયો ઉતારી શાસનાધિકારીને મોકલવામાં આવ્યો, નથી શાસનાધિકારી આવ્યા નથી ચેરમેન આવ્યા. આખરે ના છૂટકે એમણે શાળા નિરીક્ષકને બોલાવ્યા છે. અમારા વિપક્ષના નેતા આવેલા છે નરેન્દ્રભાઈ જયસ્વાલ. કહેવાનો મતલબ એટલો છે કે શાસના અધિકારીને પાસે ટાઈમ નથી. એમને એવું છે કે ભાઈ જેને જે મુદ્દો છે મુદ્દો ઊભો રાખવાનો, મુદ્દાનું સમાધાન ન થવું જોઈએ અને લડાઈ અને રાત કરો એટલા પૂરતો જ એમનો ઇન્ટરેસ્ટ છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે જે સ્વચ્છતામાં ન માનતા હોય એવા આચાર્યની શાળામાં જરૂર શું છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જરૂર શું છે, એવા આચાર્યને વહેલેમાં વહેલી તકે હટાવો. આચાર્ય મને એવું કીધું કે મને સ્વચ્છતાનો એવોર્ડ મળેલો છે. મેં કહ્યું લાગવગથી મળ્યો હશે કારણ કે તમારી શાળામાં સ્વચ્છતા દેખાતી જ નથી. હા, એ બાબતમાં એવું છે શાળાના આચાર્યનું કહેવું એવું છે કે તમારે સ્કૂલની વિઝિટ કરવી હોય તો તમારે મારી પરમિશન લેવાની. એટલે ભાઈ હું સભ્ય છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અને દરેક શાળા વિઝિટ કરવાનો મને હક છે. એ હકના નાતે અને આકસ્મિક જ શાળાની વિઝિટ હોય એટલે આકસ્મિક વિઝિટ લેવા માટે હું આવેલો. સામાપક્ષે આચાર્ય દ્વારા જણાવ્યું હતું કે શાળાના એક કર્મચારી રજા પર અને એક બીમાર હોવાથી થોડી ગંદકી હતી, પણ લાગવગથી સ્વચ્છતાનું પુરસ્કાર મળ્યા અંગે નલિન મહેતાએ કહેતા તેઓને ન બોલવા જેવા શબ્દો તેઓ બોલી ગયા હતા. જો કે તેઓ દ્વારા પોતાના શબ્દો પાછા ખેંચી માફી પણ માંગી હતી. આજરોજ માનનીય નલિનભાઈ મહેતા શાળાની મુલાકાત આવેલા અને શાળાનો આગળનો ભાગ સ્વચ્છ જ હતો, પણ પાછળના ભાગમાં થોડા ઝાડના પાન અને પાણી એવી રીતે થોડી ગંદકી ને થોડા છોકરાઓએ ઉપરથી સફાઈ પેલો કચરો ને એવો ઘા કરેલો એ જોઈને એમણે મને કહ્યું કે આ સફાઈ કેમ નથી બરાબર. અને એ બાબતે અમારે ચર્ચા થઈ એમની સાથે કે અમારે એક સફાઈ સેવક છે એ લાંબી રજા ઉપર છે અને એક છે એ બીમાર છે એટલા માટે અને તાત્કાલિક સફાઈ પણ કરાવી નાખી હતી બરાબર. પરંતુ એમણે કહ્યું કે સ્વચ્છતા એવોર્ડ અમને શાળાને જે મળેલો છે એ લાગવગથી મળેલો છે, એવા શબ્દો વાપરા એટલે મારા આત્મસન્માનને ઠેસ પહોંચી એટલે થોડાક શબ્દો મારાથી બોલાઈ ગયા. એમને એમની માફી પણ મેં માગેલી છે અને હજુ પણ જાહેરમાં પણ કહું છું કે એ શબ્દોને હું પરત ખેંચું છું. ના, એમને એવું એ શબ્દોમાં નહોતું કહ્યું, એમને એમ કહ્યું હતું કે મને મળી આવો ને પછી આપણે ગયા હોત તો હું તમને કંઈ સમજાવી શકત. સમગ્ર મુદ્દે શાસનાધિકારી ધર્મેન્દ્ર ચુડાસમા તથા અન્ય નિરીક્ષકો પણ શાળામાં પહોંચ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું. જો કે સ્વચ્છતા મુદ્દે આચાર્યને નોટિસ પણ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું. શાળામાં બે દિવસથી રજા હતી એને હિસાબે કચરો હતો અને સફાઈ કર્મચારી રજા ઉપર હતા. આચાર્યશ્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું એટલે એકબીજાને સમજવામાં થોડીક મુશ્કેલી થઈ. શિક્ષક સંઘના આગેવાનો સ્ટાફ અને હું પણ પોતે આવ્યો છું, મારા નિરીક્ષક મિત્રો છે, સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું છે. કોઈ પણ સ્કૂલની અંદર સ્વચ્છતા નહીં હોય એ શાળા ઉપર તો પગલાં ભરશું જ. ત્યારે આચાર્ય ઉપર નોટિસ આપશું અને સ્વચ્છતા બરાબર થાય એવા પ્રયત્ન કરવા સૂચન પણ કરશું.